नमस्कार विद्यार्थी मित्रों, आज आप अभ्यास करवाना छे धोरण 6 विज्ञान जेनो 8मो एकम छे शरीरनु हलनचलन, जेमा आपणे केटलाक आपणा शरीरना अवयवो विशे अने केटलाक सांधाओ विशे जोयुं हतुं। आपणे स्नायुओ विशे पण अभ्यास कर्यो हतो। हवे आपणे केटलाक प्राणीओना शरीर विशे जोवानुं छे। एमां सौथी पहेला आपणे जोवानुं छे अड़स्यो। एना माटे आपणे प्रवृत्ति 5 समजवानी छे। બગીચામાં જમીન પર ચાલતા કોઈ અળસિયાનું અવલોકન કરો, બરાબર? અળસિયા છે એ મોટે ભાગે જમીનની અંદર જોવા મળે છે, ઘણી વખત એ જમીનમાંથી બહાર પણ નીકળતા હોય છે। વરસાદ જેવી ઋતુ હોય તો એ જમીન ભીની થતા એ બહાર નીકળતા હોય છે। તો તમને કોઈ આવા સમયે અળસિયું જોવા મળે તો આપણે એનું નિરીક્ષણ કરવાનું છે। એને પકડીને એક બ્લોટિંગ અથવા ફિલ્ટર પેપર પર મૂકો, તેની ગતિનું નિરીક્ષણ કરો, એ કઈ રીતે ચાલે છે એ આપણે જોવાનું છે। અહીંયા આપણે આકૃતિમાં પણ ચિત્ર જોઈ શકીએ છીએ। તેના પછી અળસિયાને એક કાચની પટ્ટી, ટાઇલ્સ અથવા કોઈ ચીકણી સપાટી પર મૂકો તથા તેની ગતિનું નિરીક્ષણ કરો। પહેલાં આપણે બ્લોટિંગ અથવા તો ફિલ્ટર પેપર પર મૂકવાનું છે અને એની ગતિ જોવાની છે। પછી આપણે એને ટાઇલ્સ એટલે કે કોઈ લીસી જગ્યા ઉપર મૂકી અને પછી એની ગતિનું અવલોકન કરવાનું છે। શું આ ગતિ પેપર પર કરેલ ગતિ કરતાં ભિન્ન છે? ઉપરની બે સપાટીમાંથી કઈ સપાટી પર અળસિયું સરળતાથી ચાલી શકે છે? તો આપણે બંને અલગ અલગ સપાટી ઉપર મૂક્યું, પહેલાં આપણે પેપર ઉપર મૂક્યું અને પછી કોઈ લીસી સપાટી ઉપર ટાઇલ્સ અથવા તો બીજી કોઈ લીસી સપાટી ઉપર મૂક્યું, તો અળસિયું છે એ એકદમ લીસી સપાટી ઉપર ઝડપથી ચાલી શકશે નહીં, ત્યાં તેની ગતિ છે એ ધીમી પડી જશે। અળસિયાનું શરીર અનેક વલયો એકબીજા સાથે જોડાવાથી બને છે। અળસિયાના શરીરમાં હાડકા હોતા નથી, પરંતુ તેના સ્નાયુઓ આવેલા હોય છે। આપણે આગળ હાડકાઓ વિશે પણ જોઈ ગયા અને સ્નાયુઓ વિશે પણ અભ્યાસ કરી ગયા કે સ્નાયુઓ છે એ કઈ રીતે કાર્ય કરે છે અને હાડકા છે એ કઈ રીતે કાર્ય કરે છે, જે તેના શરીરને વધવા કરતા ઘટવામાં મદદ કરે છે। ચાલતા સમય અળસિયું તેના શરીરના પશ્વ ભાગને ભૂમિ સાથે જકડીને રાખે છે તથા આગળના ભાગને ફેલાવે છે। તેના પછી તે અગ્ર ભાગને ભૂમિથી જકડી રાખે છે તથા પશ્વ ભાગને ખુલ્લો કરી દે છે। તેના બાદ શરીરને સંકુચિત કરે છે તથા પશ્વ ભાગને આગળની તરફ ખેંચે છે। આનાથી તે કેટલાક અંતર સુધી આગળ વધે છે, કારણ કે આપણને ખ્યાલ છે કે જે સ્નાયુઓ છે એ કઈ રીતે કાર્ય કરે છે, બરાબર? આ જે સ્નાયુઓ છે એ શરીરના કોઈ પણ ભાગને પોતાની તરફ ખેંચે છે, પણ એને ધક્કો મારી શકતા નથી, એટલે અળસિયાનું શરીર છે એ આ રીતે કાર્ય કરશે। આનાથી તે કેટલાક અંતર સુધી આગળ વધે છે? અળસિયાની આ પ્રક્રિયાને વારંવાર પુનરાવર્તિત કરીને માટીમાં આગળ ખસે છે। તેના શરીરના ચીકણા પદાર્થ હોય છે, તે તેને ચાલવા માટે મદદરૂપ થાય છે, બરાબર? એના શરીર ઉપર ચીકણો પદાર્થ હોય છે, જેથી કરી એને આસાનીથી એ સરકી શકે છે। તે તેના શરીરના ભાગોને જમીન સાથે કેવી રીતે ટકાવી રાખે છે? તેના શરીરમાં નાના નાના અનેક વજ્રકેશ એટલે કે વાળ જેવી રચના આવેલી હોય છે। આ વજ્રકેશ સ્નાયુ સાથે જોડાયેલા હોય છે। આ વજ્રકેશ માટીમાં તેની પકડને મજબૂત બનાવે છે। અળસિયું તેના રસ્તામાં આવવાવાળી માટીને ખાય છે, બરાબર? માટી ખાતું જાય છે, આપણને ખ્યાલ છે કે અળસિયું છે એ ખેડૂતનું મિત્ર છે, કારણ કે એ માટી ખાય છે અને પાછી માટી છે એ જે બહાર ફેંકે છે, જે જમીનને ફળદ્રુપ બનાવે છે અને એ જે જમીન છે એની ફળદ્રુપતા વધે છે, પાક સારો થાય છે, એટલા માટે અળસિયા છે એ આ રીતે ખેડૂતને મદદરૂપ છે, એટલા માટે અળસિયાને ખેડૂતના મિત્ર કહેવામાં આવે છે, બરાબર? એનું જે શરીર છે એ અપાચિત ખોરાકને બહાર કાઢે છે। અળસિયા દ્વારા કરવામાં આવેલા આ કાર્ય માટીને ફળદ્રુપ બનાવે છે, તેનાથી વનસ્પતિને ફાયદો થાય છે, બરાબર? તો અત્યારે આપણે જે વાત કરી એ હતી અળસિયાની। હવે આપણે જોવાનું છે ગોકળગાય, જે આપણે એના પછીના વિડીયોમાં જોશું।